સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર. તો કોંગ્રેસની ન્યાયયાત્રાનો આજે બીજો દિવસ છે. ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે અને આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 27 કિલોમીટરની આ ન્યાયયાત્રા યોજાઈ હતી. ગઈકાલથી આ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બીજા દિવસે ટંકારાથી રતનપર સુધી આ ન્યાયયાત્રા યોજાવાની છે અને આજે ટંકારાથી રતનપુર સુધી આ યાત્રા યોજાશે. યાત્રામાં લાલજી દેસાઈ, અમીબેન યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાશે. અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહેશે. તો કોંગ્રેસની ન્યાયયાત્રાનો આજે બીજો દિવસ છે અને આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થનારી છે. પ્રથમ દિવસે 27 કિલોમીટરની આ ન્યાયયાત્રા યોજાઈ હતી અને કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. તો બીજા દિવસે એટલે કે આજે ટંકારાથી રતનપર સુધી આ ન્યાયયાત્રા યોજાશે. કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ. આ સાથે જ આ યાત્રામાં લાલજી દેસાઈ, અમીબેન યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા પણ જોડાયા છે. તો અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો પણ આ ન્યાયયાત્રાનો ભાગ બન્યા છે. તો કોંગ્રેસની ન્યાયયાત્રાનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે ટંકારાથી રતનપર સુધી આ યાત્રા યોજાવાની છે, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહેવાના છે. માનવામાં આવી રહ્યું છે કે શીર્ષસ્થ નેતૃત્વ પણ આ યાત્રાનો ભાગ બનશે અને આશા પણ સેવવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં જોડાશે. અને જે પીડિત પરિવારો છે, ચાહે મોરબી કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, તે તમામ પરિવારોને ન્યાય આપવા માટે આ ન્યાયયાત્રા યોજાશે. વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે. રવિ, આજે બીજો દિવસ છે આ ન્યાયયાત્રાનો, ટંકારાથી રતનપર સુધી ન્યાયયાત્રા, તૈયારીઓ કેવી, કાર્યકરોમાં કેવો ઉત્સાહ? લાલજીભાઈ દેસાઈ સહિતના જે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ તે જોડાયા છે. જે પ્રકારે કહી શકાય કે અત્યારે જે અન્યાય યાત્રા છે, તે અન્યાય યાત્રાને લઈને પાલ આંબલિયા છે તે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. પાલભાઈ, શું કહેશો, જે પ્રકારે ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ કોંગ્રેસના નેતાઓ અને જે પીડિત પરિવારો છે તે સાથે રાખીને અત્યારે યાત્રા છે તે પ્રારંભ કરી દેવામાં આવી છે? હું આજે ખાસ કરીને ભાજપની તિરંગા યાત્રા જયારે નીકળવાની છે ત્યારે એમને જીએસટીવી ના માધ્યમથી એક સંદેશો આપવા માંગુ છું કે ભાજપ અને આરએસએસ એ ક્યારે એના મુખ્યાલય ઉપર તિરંગો લહેરાવ્યો નથી, એટલે એમને તિરંગાનું માન સન્માન કેવી રીતે જાળવવું એ ભાજપને ખબર નહીં હોય. 15 ઓગસ્ટ આવે છે, લોકોમાં રાષ્ટ્રભાવના છે, એનો ફાયદો ઉઠાવી અને તિરંગા યાત્રા જ્યારે કાઢવા નીકળે છે ત્યારે જીએસટીવી ના માધ્યમથી એમને વિનંતી છે કે આ ન્યાય યાત્રામાં જે લોકો તિરંગો આગળ લઈને હાલે છે એ તિરંગાનું જેવી રીતે માન સન્માન જાળવે છે એવી રીતે ભાજપ વાળા પણ તિરંગા યાત્રામાં આજે માન સન્માન જાળવે. હવે પછી જ્યાં જ્યાં તિરંગા યાત્રા કરે ત્યાં માન સન્માન જાળવે. એમને ખબર ના હોય તો ન્યાય યાત્રામાં જે પહેલી વ્યક્તિ ફ્લેગ લઈને ચાલે છે કેવી રીતે તિરંગા યાત્રાને એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે ટ્રાન્સફર કરી શકાય, કેવી રીતે તિરંગાને લઈને ચાલી શકાય, એનું માન સન્માન શું હોય, ખુલ્લા માથે તિરંગો લઈને ન નીકળી શકાય, આજે એના માન સન્માન જે જાળવવાની વાત છે એ ભાજપ વાળાને વિનંતી છે કે તિરંગા યાત્રાનું માન સન્માન જળવાય એવી રીતે તિરંગા યાત્રા કાઢે. પાલભાઈ, ખાસ જે પ્રકારે કહી શકાય કે આજે બીજો દિવસ છે, કોંગ્રેસના જે નેતાઓ છે તે તો જોડાણા છે, સાથે સાથે કહી શકાય કે રાહુલ ગાંધીની વાત પણ આવી રહી છે, પ્રિયંકા ગાંધીની પણ વાત આવી રહી છે, તો તે ક્યારે જોડાશે? તિરંગા આ અમારી ન્યાય યાત્રાની અંદર અમે રાષ્ટ્રીય લેવલના અને પ્રદેશ આમંત્રણ આપ્યું છે, એમની અનુકૂળતાએ 15 દિવસની યાત્રા છે તો એમાં જ્યાં અનુકૂળતા લાગશે ત્યાં એ આવીને જોડાશે. ખાસ જે પ્રકારે ગુજરાતની શાંતિ તોડવાનો પ્રયત્ન આજે ન્યાય યાત્રા છે તે કરી રહી છે, શું કહેશો એને લઈને? તો ભાજપને છે ને જયારે તકલીફ પડે ને એના ઉપર સવાલ ઉભા થાય ને ત્યારે એ કોઈક ને કોઈક નવું ગતકડું કાઢે છે. રાજકોટમાં અમે 25 તારીખે જે બંધનું એલાન આપ્યું અને લોકોને હાથ જોડીને બંધ કરાવ્યા, આખું ગુજરાત જાણે છે, એમાં ક્યાંય કરતા ક્યાંય શાંતિ ડહોળાય એવું કોઈ ના કહી શકે. અત્યારે આ યાત્રા જે રીતે ચાલે છે અને જોઈને કોઈ ભાજપની વિચારધારા જોડાયેલો હોય કોઈ એક શાંતિ ડહોળાય તો અલગની વાત છે,
બાકી ગુજરાતનો કોઈ નાગરિક આ યાત્રાને જોઈને એમ ના કહી શકે કે આમાં ક્યાંય ને ક્યાંય શાંતિ ડહોળવાની વાત છે. બિલકુલ પાલભાઈ, જે પ્રકારે અત્યારે કહી શકાય કે જે ન્યાય યાત્રા છે તે ન્યાય યાત્રા લઈને જે બીજા દિવસે છે તે અત્યારે યાત્રા શરૂ થઈ ગઈ છે. જે રીતે ટંકારાથી આજે યાત્રા છે તે પ્રસ્થાન કરી અને હવે મિતાણા તરફ આગળ વધી રહી છે. ખાસ જે પ્રકારે કહી શકાય કે રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ છે તેમને પણ આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે. જી જી રવિ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.